गत सप्ताहे भरकोदरा गाममां ग्राहकने 25.94 લાખના બિલ બાદ હવે શહેરના ગેરેજ ગ્રાહકને 4.36 લાખનું બિલ મળ્યું છે. નિરાર નગર સામે વિશાલ શોપિંગ સેન્ટરમાં ગેરેજ ગ્રાહક દુકાનમાં એક પંખો, એક ટ્યુબલાઇટ અને એક કુલર છતાં લાખોનું બિલ આવ્યું હતું. અંકલેશ્વરમાં ગત સપ્તાહે ભરકોદરા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ હિરેલાલ કુંડે તારીખ 22 જૂનના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર રીડિંગ તેમજ ઘરે વીજ બિલ ફાડવા આવ્યા હતા, જેમાં ગ્રાહકોને રૂપિયા 25.94 લાખનો વીજ બિલ ફટકાર્યાનો છબરડો માર્યો હતો. હવે આવી ભૂલ અંકલેશ્વર શહેર વીજ નિગમ કચેરીના મીટર રીડરે કરી છે. અંકલેશ્વર નિરાજ નગર સામે રઘુવીર નગરને અડીને આવેલ વિશાલ એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 5 ગેરેજ ચલાવતા દેવાંગ સહને મળ્યું છે. દેવાંગભાઈના ગેરેજમાં એક પંખો, એક ટ્યુબલાઇટ અને એક કુલર છે. દરમિયાન ગત રોજ વીજ નિગમના મીટર રીડર દ્વારા રીડિંગ કરી બિલ તમે આપી ગયા હતા, જે બિલ તેઓ જોતા ચોંકી ઉઠ્યા હતા. તેનું બિલ 4,34,968 રૂપિયા 12 પૈસા આવ્યું હતું, જે જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે તેઓએ દક્ષિણ ગુજરાત વીજ નિગમ કચેરીનો સંપર્ક કર્યો હતો. દેવાંગભાઈ સાહેબે જણાવ્યું હતું કે તેઓ ગેરેજ ભાડાની છે, જેમાં માત્ર એક પંખો, એક લાઇટ અને એક કુલર જરૂરિયાત મુજબ વપરાશ કરી રહ્યો છે, જેનું બિલ વધુમાં વધુ 1,000 થી 2,000ની અંદર આવે છે. ત્યારે હાલ તેમને 4.34 લાખ રૂપિયા ઉપરાંત કરે છે. આ વીજ નિગમનો સંપર્ક કરતા તો દ્વારા ત્વરિત અસરથી તપાસ કરતા મીટર રીડરથી વરસાદ વચ્ચે 1 0 ડિજિટ વધુ લખાઈ જતાં આ બિલ આવ્યું છે અને નિગમ દ્વારા ગ્રાહક પાસે જૂની બિલ લઈ નવું સુધારેલું બિલ અપાશે અને ગ્રાહકને પણ આવી કોઈ પણ સમસ્યા હોય તો ત્વરિત અસરથી વીજ નિગમનું ધ્યાન દોરે, જેથી તેઓ ભૂલ સુધારી શકે અને ગ્રાહકને પડતી અગવડતા દૂર કરી શકે. મારું નામ દેવાંગજી મહેતા. વિશાલ એપાર્ટમેન્ટમાં મારી દુકાન છે, ગેરેજ ચલાવું છું, સી ઓટો ગેરેજ. અને આ GEBવાળા 2 મહિનાનું બિલ મને 4,34,968 રૂપિયા આપ્યું. તો આ બિલ કેવી રીતના આવે? જ્યાં એસી નથી, કોઈ ચીજ નથી, દુકાનની અંદર ફક્ત એક પંખો ને કૂલર છે, બીજી કોઈ વસ્તુ છે જ નહીં.